નમસ્કાર દર્શક દોસ્તો, સુરત ચેનલના ચાલો એમને મળીએ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સુરત શહેરને સૌથી વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ભેટ ધરનાર એવા એક વ્યક્તિત્વ અમારી સાથે ઉપસ્થિત છે અને તે છે સીએ જય છૈરા. જયભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તો છે જ, પરંતુ સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાના તેઓ ખૂબ જવાબદાર અધિકારી છે. વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાના તેઓ વાઇસ ચેરમેન છે. જયભાઈ, ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે તમારા હાથ નીચે હજારો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા છે અને આજે જે બે લેડી અહીં ઉપસ્થિત છે એ બંને ખૂબ સુંદર પ્રગતિના સોપાનો તમારા નેતૃત્વ હેઠળ સર કર્યા છે. આપણે તેમને સલામ કરીએ, કારણ કે તેમણે માત્ર સુરતનું નહીં, ગુજરાતનું નહીં, આખા દેશની અંદર એક નામ અંકિત કરીને આપણા સમાજનું અને આપણા શહેરનું ગૌરવ વધાર્યું છે. તો તેમના પરિચયની સાથે આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરીશું, કારણ કે યુ નો બેટર દેન મી. નહીં, આપ એમનો પરિચય આપો. મારી સાથે આજે જે બે સ્ટુડન્ટ્સ છે તે લોકોએ સીએ આઈપીસીસીમાં ઇન્ડિયામાં ટોપ કર્યું છે. મારી સાથે સૌથી પહેલા જે છોકરી બેઠી છે અહીંયા, પાયલ બાલદી, તે ઇન્ડિયામાં ફોર્થ નંબર પર આવી છે અને સુરતમાં ફર્સ્ટ છે. અને એમનું ટોટલ 580 માર્ક છે, જે આજ સુધી કદાચ 580 માર્ક્સ કોઈએ સપનામાં બી નહીં વિચાર્યું હોય. સીએના વિદ્યાર્થીએ સેકન્ડ સ્ટેજમાં કોઈના 580 આવ્યા હોય, કદાચ 500 લાવતા લાવતા કોઈને એમ દમ નીકળી જાય તેવા 580 માર્ક્સ સાથે પાયલ બાલદી ફોર્થ ઇન ઇન્ડિયા અને ફર્સ્ટ ઇન સુરત છે. સાથે સાથે ગરિમા પરખ છે, જેમણે પણ ઓલ ઇન્ડિયા 50ની અંદર ક્રમ હાંસલ કર્યો છે, 42nd એટ ઇન્ડિયા લેવલ હાંસલ કર્યો છે. ભારતભરમાં જે પહેલા 50 વિદ્યાર્થી આવે તેમના તેમાંના બે જણ છે. રાઈટ જયભાઈ, તો ગરિમાએ પોતાના કુટુંબની ગરિમા વધારી છે અને પાયલે તો ગજબ કરી નાખી છે, કારણ કે સમગ્ર રાષ્ટ્રની અંદર ચોથો ક્રમ પ્રાપ્ત કરવો એ બહુ જ મોટી વાત છે. પાયલ, થોડું બેકગ્રાઉન્ડ તમારું, આપ કયા ફેમિલીમાંથી આવો છો, પ્રાથમિક શિક્ષણ એટલે કે પ્રાઇમરી એજ્યુકેશન, સેકન્ડરી એજ્યુકેશન, હાયર સેકન્ડરી એજ્યુકેશન ક્યાં લીધું છે, અત્યારે તમે ક્યાં ભણો છો, આ બધી વાત દર્શક મિત્રોને કરો. ચાલો છું. મહેશ્વરી ફેમિલી સે હું. ફાધર ઇઝ અ બિઝનેસમેન, ટેક્સટાઇલ્સ મેં વો. મેરી એજ્યુકેશન ઇઝ ફ્રોમ મહેશ્વરી વિદ્યાપીઠ સ્કૂલિંગ ટિલ 12th, ફિર કોલેજ અભી વાનિતા વિશ્રામ કોલેજ એન્ડ સીએ સીપીટી આઈ સ્કોર્ડ 177 સુરત સેકન્ડથી. और अभी आईपीसीसी तो जर्न इंट्रोड्यूस करा, सर ने इंट्रोड्यूस करा ही दिया है. सो फर्स्ट इट वाज सूरत, सेकंड एंड नाउ सूरत फर्स्ट. सो नेचुरली इन कमिंग फ्यूचर वी एक्सपेक्ट मोर फ्रॉम यू. जब आप फाइनलिस्ट बनोगे तब पूरे इंडिया को टॉप करेंगे, ऐसी हमारी हार्दिक शुभकामनाएं. थैंक यू. सर, आप माहेश्वरी समाज से, तो हम इतना तो समझ सकते हैं कि आप सूरत में भले आपके जन्म से हो, लेकिन आप सूरत से बाहर से आए. कहाँ से आए थे आप? फ्रॉम राजस्थान, अजमेर के पास रेड था मेरा गांव का नाम, और नागौर डिस्ट्रिक्ट है. राइट. चार्टर्ड अकाउंटेंट आप जब बनोगे, अब चार्टर्ड अकाउंटेंट में काफ़ी सारी विंग्स हैं. नाउडेज इट इज नॉट ओनली इनकम टैक्स और नॉट ओनली ऑडिटिंग, इट इज समथिंग एल्स ऑल्सो. कैन यू एक्सप्लेन कि तुम आप क्या करना चाहती हैं? मैं फर्स्टली तो सीए ख़त्म करूँगी अच्छे से, फिर एम है कि एमबीए करना है तो वो करूँगी. उसके बाद फील्ड मेरी फेवरेट फील्ड इज टैक्सेशन, तो मैं उसमें एक्सेल करना चाहूँगी बाद जी. में वनिता विश्राम कॉलेज में अब पढ़ती हैं और चार्टर्ड अकाउंटेंट बनना चाहती हैं. अब सवाल ये उठता है कि व्हाट यू हैड अचीव्ड फ्रॉम मिस्टर जय छैरा ट्यूशन क्लास? फर्स्ट तो कॉन्फिडेंस, बहुत लेवल बढ़ गया कॉन्फिडेंस का कि एवरी वन कैन डू एनी थिंग ऐसा लगता है. और फिर सिर्फ हार्डवर्क नहीं सीखा, स्मार्ट वर्क भी सीखा कि हाउ टू डू स्मार्ट वर्क. और कॉन्फिडेंस, स्मार्ट वर्क, फिर सिर्फ बुक वॉर्म्स नहीं बनना, किताबी कीड़ा नहीं बनना, कुछ पर्सनैलिटी चाहिए, सब जानना चाहिए, ये सब सीखा. सो यू हैड ऑल अचीव्ड अंडर हिज एबल लीडरशिप. यस. आगे की महत्वाकांक्षा आपने बताई कि आप सीए तो बनेगी, साथ में एमबीए करने की भी आपकी महत्वाकांक्षा है, क्या ये बहुत ज्यादा नहीं हो जाता है एक लड़की के लिए? नहीं, कुछ भी ज्यादा नहीं है.
मतलब अगर परमिट तो कर ही रहे फैमिली और ठीक है, और खुद की सब कर सकते हैं, लड़का कर सकता है तो लड़की भी कर सकती है। राइट, वनिता विश्राम का आपका एक्सपीरियंस कैसा है, वहाँ पर आप क्या अचीव कर सकती है, क्या क्या पढ़ते हैं आप? अभी तो मतलब बीकॉम कर रही हूँ और कॉलेज के एक्टिव पार्टिसिपेशंस है, मतलब कॉम्पिटिशन्स में डे सेलिब्रेट करो, एंजॉय करो कॉलेज लाइफ। सो यू आर डूइंग एवरीथिंग देयर। या राइट, अब माना जाता है कि सीए का अगर सेकंड स्टेप ये जो आपने दिया वो अगर कोई आदमी खत्म कर देता है तो फाइनल में तो वो आ ही जाता है और पास हो के ही रहता है, ये बात सही है क्या? क्योंकि मोस्ट ऑफ द पीपल उनका एक विराम यहीं पे होता है और ये विराम अल्पविराम 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 लगता है और बाद में छोड़ देते हैं कि ये ज़्यादा अल्पविराम जीवन में नहीं चाहिए, तो पूर्ण विराम हो जाता है, ये बात सही है क्या? नहीं नहीं, ऐसा कुछ सही मुझे नहीं लगता पर्सनली, मुझे लगता है कि कर सकते हैं, कोई इजीली क्रैक तो कर ही सकता है। राइट, मतलब मेहनत करो तो सब पॉसिबल है, इच्छा होनी चाहिए। राइट जय भाई, आज मैं छेलो सवाल पूछो, व्हाट डू से अबाउट दैट, पहला एक वर्ष ने त्यार पछी बीजू वर्ष, बीजा वर्ष ની અંદર હું જ્યાં સુધી મને સમજ પડે ત્યાં સુધી બે ગ્રુપ, દરેક ગ્રુપ માં ચાર ચાર પેપર હોય, ઘણા સાથે આપી દેને પાસ થાય, ઘણા પહેલા ચાર આપે પછી બીજા ચાર આપે, જેમ તેમ નીકળે, પહેલામાં પાસ થઈને બીજામાં ના પાસ થાય, ફરી પાછી એક બીજી ટ્રાયલ, અને ટ્રાયલ એન્ડ એરર, ટ્રાયલ એન્ડ એરર, અલ્ટિમેટલી હતાશા, અને હતાશાની ઘરતામાં ઢકેલાઈ જવું એના કરતાં ફિલ્ડમાંથી બહાર નીકળી જવું, આ એક અપ્રોચ હોઈ શકે, કેટલાક હતાશા નહીં પામે અને ટ્રાય ઓન એન્ડ ઓન એન્ડ ઓન એન્ડ દે વિલ ગેટ ધ સક્સેસ, હું જે કહી રહ્યો છું તેમાં આપ શું કહો છો? નિખિલભાઈ, આ ક્વેશ્ચન તો બહુ જ અગત્યનો છે અને ખરેખર જો આ એવા વિદ્યાર્થીઓ સાંભળતા હશે જેની ટ્રાયલ લાગી હોય તો કદાચ આ તમારો પ્રોગ્રામ એ લોકો માટે તો એક આશીર્વાદરૂપ પ્રોગ્રામ છે, એકદમ આશીર્વાદરૂપ પ્રોગ્રામ છે. પહેલી વસ્તુ તો એ છે કે ટ્રાયલ લાગે તો કંઈ હતાશ થવાની જરૂર નથી. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ થિંગ ઇઝ, ટ્રાયલ લાગવાના બે કારણો હોઈ શકે. એક, કાં તો તમારા બેઝિક્સ બહુ પુઅર છે, તો જો એને કારણે ટ્રાયલ લાગી હોય તો તમારે બેઝિક્સ સ્ટ્રોંગ કરવાની જરૂર છે. બીજું, કદાચ તમારા બેઝિક્સ સારા છે પણ તમે વર્ક નથી કર્યું તો વર્ક કરવાની જરૂર છે. હવે જો કોઈને ખરેખર સીએ બનવામાં રસ હોય જ નહીં અને પેરેન્ટ્સના કહેવા પર સીએ કરતા હોય અને જો ટ્રાયલ લાગે તો તો કદાચ એમાં છેલ્લે બહાર નીકળી જવું જ સારામાં સારો રસ્તો છે, બીકોઝ તમારું પોતાનું જ મન નહીં હોય તો તો તમે નથી જ કરી શકતા. વેર દેર ઇઝ અ વિલ દેર ઇઝ અ વે. પણ એક વસ્તુ ચોક્કસ છે, સુરતની અંદર જો હું પર્ટિક્યુલરલી વાત કહું તો આપણે ખરેખર જો તમે વિદ્યાર્થીને જુઓ કે સીએ કેમ લોકો છોડી જાય છે, પહેલી વાત તો એ છે કે સુરતમાં આ પર્સન્ટેજ સૌથી ઓછું છે. હાઈએસ્ટ લોકો સીએ જે વચ્ચેથી છોડી જાય છે તે પર્સન્ટેજ મુંબઈ અને પુણે જેવી સિટીમાં છે, સુરતમાં નથી. અને એક રીઝન તો એ છે કે મુંબઈ પુણે જેવી શહેરની અંદર લોકો દસ દસ બાર બાર કલાક સુધી ભણ્યા જ કરે છે, એકદમ સિરિયસ માહોલ બનાવી દેવામાં આવ્યું છે. હવે એક છોકરો જે 18-20 વર્ષનો હોય તેને તમે કોલેજ લાઈફ જીવવા નહીં દો, એને તમે એનું યુથ એનું છીનવી લો અને એમ કહો કે તમે 12-15 કલાક ફક્ત વાંચ્યા જ કરો, તો એ પ્રેશરને કારણે એ ફેલ થતો હોય છે. બાકી ખરેખર ઇફ યુ ગીવ હિમ ધ સ્પેસ ઇન લાઈફ, તમે એને આરામથી એની લાઈફ જીવવા દો, તો હું તો એવું ચોક્કસપણે માનું છું કે સીએ આઈપીસીસી સેકન્ડ સ્ટેજ બહુ જ ઇઝીલી ક્લિયર થઈ જાય છે. રાઈટ, દર્શક મિત્રો, કાર્યક્રમ આગળ વધે અને જયભાઈની સાથે તેમના તેજસ્વી તારલાઓની સાથે વાત કરીને આ વાતોને સમજવાનો પ્રયાસ કરીશું. આ જે સેકન્ડ એક્ઝામ હોય છે, ઇઝ ઇટ અ વેરી હાર્ડ ટર્નિંગ પોઈન્ટ? એકદમ હાર્ડ એક્ઝામ છે એવું તો નહીં કહી શકાય, પણ અત્યારની જે પહેલી એક્ઝામ છે સીપીટી, સીપીટી મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન છે ને, એક જ દિવસની પરીક્ષા છે, એને કારણે એને આપણે થોડું લાઇટર વર્ઝન કહી શકીએ. એનો અર્થ એમ થયો કે ડી ફેક્ટો એકચ્યુઅલી સીએની પહેલી એક્ઝામ હવે આઈપીસીસી કહી શકાય. પહેલાનો કોર્સ જુદો હતો, પીઈ વન કે ફાઉન્ડેશન, તેની અંદર રાઇટિંગમાં 4 દિવસની પરીક્ષા આવતી હતી, હવે તો સીપીટી એક જ દિવસની પરીક્ષા થઈ ગઈ છે, એટલે એને બહુ ઇઝી કહી શકાય. તો એને કારણે સીપીટીના કમ્પેરિઝનમાં આઈપીસીસી ચોક્કસપણે હાયર સાઇડ પર કહી શકાય. બીજું એવું છે કે હવે જે સીએ આઈપીસીસીની પરીક્ષા આપે છે તે હજુ FY વિકોમમાં છે, એટલે એ છોકરો હજુ 12મા ધોરણ પછી કોલેજ લાઈફ જોઈ જ નથી, એને નેચરલી હજુ બહારની દુનિયાનું એટલું નોલેજ નથી, એ સ્કૂલમાંથી હજુ બહાર ભણ્યો છે, એટલે એવા વિદ્યાર્થી માટે આ એક્ઝામ એમ ચોક્કસ કહી શકાય કે થોડી વધારે ટફ, મતલબ થોડી ટફ કહી શકાય, જો એ વ્યવસ્થિત પ્રિપેરેશન કરે છે, એને વ્યવસ્થિત ગાઈડન્સ મળે છે તો મને એવું નથી લાગતું ટફ છે. તમે આંકડા જુઓ ને, એક જ શહેરમાંથી 600 છોકરા પાસ થતા હોય, સુરત જેવા શહેરમાંથી આ પરીક્ષા 600 છોકરા પાસ થતા હોય તો એને આપણે ટફ કઈ રીતે કહી શકાય, તેવું મને તો નથી લાગતું કે ટફ કહેવું જોઈએ. 600 વિદ્યાર્થી પાસ થાય તે પણ 6 મહિનામાં, એટલે કદાચ વર્ષમાં તો આપણે એમ કહીએ કે 1200-1500 છોકરા આ પરીક્ષા પાસ થાય છે. જયભાઈ, વેર જયભાઈ, વેર વી સ્ટેન્ડ ઇન સુરત, ઇન ઇવેસ્ટર્ન રિજિયન ઓર ઇન નેશનલ લેવલ? ઇન્ટરેસ્ટિંગલી હું એટલા માટે નથી કહેતો હું સુરતનો છું,
નેચરલી સુરતનો જોને સુરતની વધારે સારી વાત તો કહીશ જ, પણ અધરવાઇઝ ઓલ્સો ઇન્ડિયા વાઇડ અત્યારે એમ લોકો કહે છે કે સીએ કરવું છે તો બોલે સુરત, સુરત સીએનો ગઢ છે. આપણે ત્યાં નિખિલભાઈ ખાલી એક પ્રોબ્લેમ છે કે હોસ્ટેલ્સ નથી. હોસ્ટેલની ફેસિલિટી જો હોય ને બીજી સિટીની જેમ, તો હું તમને ચોક્કસપણે કહી શકું, આજની તારીખમાં તમને એક આંકડો આપું, સુરતની બહારથી ઓછામાં ઓછા 1000 વિદ્યાર્થીઓ ફક્ત સીએ કરવા માટે સુરતમાં આવી રહ્યા છે. એટલે પેલી આમ સિટીનો કલ્ચર કહેવાય ને, જેથી એમબીએ કરવું હોય તો કે ભાઈ પુણે જા, એન્જિનિયરિંગ માટે પહેલાં આવ્યું હોય તો બરોડા જા, નાસિક જા, તે રીતે સીએ કરવું હોય તો બોલે સુરત જા. સુરતનું આજે એ બેઝ છે. પર્સન્ટેજ રિઝલ્ટ તમે સુરતનું જોવો તો ઇન્ડિયામાં હાઈએસ્ટ છે અને એ છેલ્લા 15 વર્ષથી છે. એટલે લોકો, ઘણા લોકોને તો એવું મગજમાં છે કે કદાચ સુરતથી પરીક્ષા આપે ને તો વધારે સારું રિઝલ્ટ, અને બોમ્બેના લોકો તો અહીંયા પરીક્ષા આપવા આવે છે. ખરેખર પરીક્ષા આપવાથી એવું થતું હતું બધા જ એવું કરતા, બટ અહીંયા સૌથી સારી વસ્તુ એ છે કે અહીંયા આર્ટિકલશીપ ઘણી સારી છે અને લોકોને ટ્રાવેલિંગ નથી કરવાનું તેને કારણે ટાઈમ મળે છે, અને તે ઉપરાંત કોલેજ બી એકદમ લાઇટર છે. એટલે આ જોતા સ્ટુડન્ટ્સ પાસે ટાઈમ છે અને બહુ મજાથી કરી જાય છે. એટલે સુરત સ્ટેન્ડ્સ ઓન અ વેરી હાઈ લેવલ ઇન ઇન્ડિયા. આજની તારીખમાં સુરતને કોઈ પણ ઇગ્નોર કરે ઇન્ડિયા લેવલ પર એ પોસિબલ જ નથી. જય ભાઈ, તમે જે બહુ સુંદર વાત કરી અને તમે કહ્યું કે હોસ્ટેલ હોય તો હજુ વધારે થઈ શકે, આઈ થિંક ઇઝ ઇટ નોટ અ ડ્યુટી ઓફ યોર ઇન્સ્ટિટ્યૂટ ટુ ડુ સમથિંગ્સ? વોટ ઇઝ ટુ ગો ફોર અ ઇનિશિયેટિવ ઓફ સમથિંગ લાઈક ધેટ? રાઇટ નિખિલભાઈ, તમે એકદમ સાચી વાત કરી. આમ જોવા જતો તો અમારી ડ્યુટી કહી શકાય કે અમે હોસ્ટેલને કંઈ એરેન્જમેન્ટ કરીએ, પણ એક પ્રોબ્લેમ જે અમે ફેસ કરીએ છીએ તે એ છે કે સીએની જે ફીસ તમે જો કમ્પેર કરો વિથ મેડિકલ પ્રોફેશન કે એવા કોઈ બીજા પ્રોફેશન, તો મેડિકલ પ્રોફેશનની બધાની જે ફી સ્ટ્રક્ચર છે તે બહુ હાયર સાઈડ પર હોય છે, 30 લેક્સ 35 લેક્સ. જ્યારે સીએની અંદર અમારી ફીસ આજે બી વર્ષે 10,000 15,000 20,000ની આસપાસ હોય છે. હવે આ ખર્ચાની અંદર સુરત જેવી સિટીમાં અમે અમારી ઓફિસ પણ ચલાવીએ, તે એક યુ નો સીએની તમે એકચ્યુઅલ ફીસ જોશો ને, એવરેજ ફીસ તો ઇંગ્લિશ મીડિયમના 12મા ધોરણનો જે વિદ્યાર્થી ખર્ચો કરે છે એના કરતાં ઓછી છે. હવે આ ફીસની અંદર એક સારા એરિયામાં એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવું અને સારા ફેકલ્ટીઝ આપવા, તે જ એક ચેલેન્જિંગ કામ છે. અને સુરતના પ્રોપર્ટી રેટ્સ તો તમે જાણો જ છો કે કેવા છે. એટલે હોસ્ટેલ તો એવી વસ્તુ છે કે આના માટે કદાચ કોઈ સેવાભાવી સંસ્થા આગળ આવે. આમાં શું થાય છે, હવે ધારો કે કોટાની વાત કરીએ, તો કોટાની અંદર જે માણસ એન્જિનિયરિંગ કરવા જાય છે તે 4-4, 3-3, 4-4 લાખનું બજેટ લઈને જતો હોય છે, જ્યારે સીએ માટે જે આવે છે તો 20-25 હજારનું બજેટ લઈને આવતો હોય. એટલે નેચરલી કે એ બજેટની અંદર હોસ્ટેલ તો બહુ અઘરી વસ્તુ છે. પણ યસ, તમે આજે કહ્યું છે તો અમે આ ડિરેક્શનમાં બી હવે કંઈક ચોક્કસ કંઈ સ્ટેપ લઈશું ખરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ અને ગરિમા સાથે વાત કરીશું. ગરિમા, વુડ યુ લાઈક ટુ ટોક ઇન ગુજરાતી ઓર હિન્દી? ગુજરાતી. હિન્દી હિન્દી ઓકે. સો ગરિમા, આપ બતાઈએ આપકી માર્કશીટ સબસે પહેલે તો બતાઈએ. मेरे टोटल 528 अकाउंट आउट ऑफ 700. ओके. अकाउंटेंसी में 86, लॉ में 67, कॉस्टिंग एंड एफएम में 88, टैक्सेशन में 83, सेकंड ग्रुप में अकाउंट्स में 67, ऑडिट में 66 एंड आईटीएसएम में 70. राइट, आपको क्या लगता है, आपने जो सोचा था ऐसा रिजल्ट आया है? हाँ, सोचा था उससे काफ़ी ज़्यादा आया है. मतलब रैंक एक्सपेक्ट किया था बट एट सूरत लेवल ओनली, बट इंडिया लेवल पे आया तो इट वॉज लाइक अमेजिंग. तो कैसा लग रहा है अभी? काफ़ी अच्छा लग रहा है. कैसे पता चला आपको? जब पता चला तो पहली प्रतिक्रिया आपकी और आपकी फैमिली की क्या थी? मतलब पहले मैंने तो, मतलब मेरा भाई ने चेक किया रिजल्ट, तो मैंने बोला मेरिट लिस्ट चेक करने की जरूरत नहीं, होगा नहीं उसमें मेरिट लिस्ट में. बट उसने ऐसे ही बाय ब्लफ चेक किया और निकल गया. तो मतलब मैंने तो पहले तो मतलब कूदने लगी कैसे कैसे मतलब हो सकता है. मतलब फुल फैमिली में खुशियाँ ही खुशियाँ हो गई थी, सबके कॉल्स एंड फोन आने लग गए थे. राइट. और आप बताओ कि ट्रेनिंग इंस्टीट्यूट में क्यों जाना चाहिए किसी को? ट्रेनिंग इंस्टीट्यूट लाइक अस, लाइक मिस्टर जय शहरा. एक तो मतलब जैसे हम लोग सीपीटी को ले लेते हो, मतलब इतना मतलब बेसिक नॉलेज वो होता नहीं है, और प्रॉपर नॉलेज वगैरह गाइडेंस वगैरह के लिए लॉजिकल थिंकिंग ले लो. और मतलब सब्जेक्ट्स भी ऐसे हैं, आप खुद तो कर सकते हो बट उतना डीप में जाके ये सब्जेक्ट क्यों है, ये चैप्टर में क्यों पढ़ाया जा रहा है, ये सब मतलब होने के लिए एक ट्रेनिंग तो ज़रूरी है. राइट. आपका बैकग्राउंड, आपकी एजुकेशन, फिर आपकी फैमिली बैकग्राउंड? मैंने 7th तक वनिता विश्राम में पढ़ी थी, 12th फिर 7th टू 12th मैंने एक्सपेरिमेंटल में किया, और अब भी मैं वनिता विश्राम कॉलेज में. राइट. तो वनिता विश्राम कॉलेज में आप मतलब जो बीकॉम कर रही हो, वनिता विश्राम के एनवायरनमेंट के बारे में थोड़ा कुछ बताइए, क्योंकि स्कूल का भी एक योगदान रहता है हर कोई स्टूडेंट की कैपेसिटी में. कॉलेज में कहे तो मतलब लेक्चर्स वगैरह अच्छे होते हैं एंड कॉम्पिटिशन्स इन डेज वगैरह हम लोग पार्टिसिपेट करते हैं.
मतलब टी शर्ट्स वगैरह भी काफ़ी अच्छे इन कोऑपरेटिव है। राइट आप आगे जाके एग्जैक्टली किस लाइन पे जाना चाहती हैं? ओनली चार्टर्ड अकाउंटेंट समथिंग एल्स आल्सो? अभी तो फिलहाल सिर्फ चार्टर्ड अकाउंटेंट पे ही फोकस करना है, तो मतलब एक बार क्लियर हो जाए देन फिर कुछ और सोच सकते हैं, बट अभी ये 3 इयर्स तो सिर्फ चार्टर्ड अकाउंटेंट। तो पहले साल में आपका परफॉर्मेंस कैसा था? सीपीटी में मैंने 168 स्कोर किए थे और सूरत में मेरा 10th रैंक था। और इस बार नेशनल रैंक में आपका स्थान हुआ 46। आपके पिताजी वगैरह क्या करते हैं? मेरे पापा डायमंड बिजनेस में हैं और हम लोग ओरिजिनली राजस्थान से, राजस्थान बीकानेर। डायमंड बिजनेस में मैन्युफैक्चरिंग कंपनी है या ट्रेडिंग करते हैं? ट्रेडिंग। गुड। तो सर दोस्तों कार्यक्रम में आगे बढ़ते हैं, पायल के साथ एक बार फिर बात करते हैं। पायल तुम्हारे मार्कशीट के बारे में बताइए, इतने कौन से किस विषय में आपने कितने कितने मार्क्स प्राप्त किए? मेरे टोटल 580 ऑन 700 आए थे। फर्स्ट अकाउंटेंसी में 88, फिर टैक्सेशन में 82, लॉ में 84, कॉस्टिंग एंड एफएम में 84, फिर ग्रुप टू अकाउंटेंसी 79, आईटी एंड एसएम 78 और ऑडिटिंग 85। कहाँ पर ज़्यादा हुआ, कहाँ पर कम हुआ? सब में इक्वल मेहनत की थी और सब में ऑलमोस्ट सेम रेंज में मार्क्स है। राइट, व्हाट से समथिंग अबाउट योर रीडिंग हैबिट, कैसे पढ़ाई करती है, मेमोराइज करने की कोशिश करते हैं या जो गुखन पट्टी हम बोलते हैं गुजराती में वो करते हैं, क्या करते हैं? मैं रेगुलर स्टडीज करती थी, फ्रॉम नवंबर टिल अप्रैल रेगुलर स्टडीज करती थी। फिर सब्जेक्ट, एक सब्जेक्ट को मैंने ऑलमोस्ट 3 बार एक रीड किया था, मतलब समझ कर एकदम अच्छे से कंसंट्रेशन के साथ रीडिंग, लर्निंग नहीं रीडिंग, मतलब एकदम क्लियर, मतलब क्या है सब्जेक्ट एक्चुअली वैसे रीड किया था और जैसा का गाइडेंस था तो बस बहुत अच्छे से। रिटन कैसे आप प्रैक्टिस करती थी? रिटन से प्रैक्टिकल सब्जेक्ट्स में किया था। और वो खत्म हो जाता था 3 घंटे में? हाँ, पेपर तो मैंने एग्जाम से पहले सिर्फ 2 अकाउंट्स के लिखे थे एक एक बार बस, और वो हो गए थे तो फिर आई वाज सैटिस्फाइड, हो जाएगा। राइट, और अल्टीमेटली जो फाइनल एग्जाम आपने दी इसमें भी 3 घंटा सफिशिएंट आपको लगा? हाँ। राइट, आप क्रेडिट किस किस को देना चाहती है आपकी सक्सेस में? फर्स्ट एंड फॉरमोस्ट जय सर एंड ऑल द फैकल्टी मेंबर्स, फिर मम्मी पापा भैया, क्योंकि भैया ने बोला था जय सर के यहाँ पे ज्वाइन करो, और फ्रेंड्स। फ्रेंड्स कैसे बन सकते हैं? रिफ्रेशमेंट का पार्ट है। अच्छा, वरना हमने तो सोचा है कि फ्रेंड्स काम में से एक दूसरे को उल्लू बनाने में लगे होते हैं। आप अगर 5 घंटा पढ़ाई करती है तो उसको कॉन्फिडेंस में, ओवर कॉन्फिडेंस में जाने के लिए बोलते नहीं नहीं मैंने 3 घंटा ही पढ़ाई की, या तो कुछ ज्यादा ही बोलते हैं, बहुत ज्यादा पढ़ लिया क्या, वो डिप्रेस हो जाए? नहीं नहीं कुछ नहीं बोलते मेरे फ्रेंड्स, एक मेडिकल स्टूडेंट है, सब अलग अलग फील्ड में, सब अपने अपने लाइफ का एंजॉय करने में लगे हैं। व्हाट आर योर हॉबीज? हॉबीज लाइक घूमना है, फिर एंजॉय करना है लाइफ पर्सनली। अभी तो लाइफ एंजॉय करना है, वो तो हर कोशिश करते हैं लाइफ एंजॉय करने की लेकिन होता नहीं है, तो इसके लिए भी एक कैरेक्टरिस्ट चाहिए अपने आप में, ताकि एंजॉय करने के लिए अपने खुद की एक पहचान होती है। अब मुझे कुछ भी परिस्थिति में डाल दो, मैं आई कैन एंजॉय दैट सिचुएशन, वेदर इट इज प्लेग और वेदर इट इज फ्लॉड और वेदर इट इज एनीथिंग, जब दुख की बात होती है उसमें भी मैं एंजॉय कर सकता हूँ। आपकी भी एक कोई स्टाइल होगी? बेसिकली अभी तो इतना डेवलप्ड हूँ नहीं मैं, बट पर्सनली ऐसे घूमना ज्यादा पसंद है। कहाँ पर घूमी हो, पूरे देश में घूमी हो? नहीं नहीं वैसे घूमना नहीं, सूरत में रोड पर घूमना। अच्छा, धूम स्टाइल कुछ बाइक बाइक चला दिया ऐसा नहीं है? नहीं नहीं। अच्छा, फिर मतलब गॉसिप्स करना, गर्ल्स की कैरेक्टरिस्टिक्स। चलो इतना निखालसता से कबूल कर दिया, क्योंकि ये गर्ल्स की कैरेक्टरिस्टिक्स में नहीं आता था। नहीं नहीं आता है। राइट, आपकी हॉबीज क्या है? मुझे घूमना पसंद है, सिंगिंग और डांसिंग पसंद है। अच्छा, सिंगिंग करती हैं आप? मतलब करती नहीं बट पसंद है, लाइक सुनना सुनना। अच्छा, हमने तो सोचा कि हमारा यहाँ एक संगीत का आज शो हो जाए। नहीं। तो आप दोनों के साथ बात करने में बहुत मजा आया, आपका बहुत बहुत शुक्रिया। जय भाई, एक अंतिम प्रश्न नहीं चाहते, आप अपनी बात समाप्त करीशू। वन सेकेंड, द प्रॉब्लम ऑफ मीडियम इज कमिंग टू द वे, ये दोनों बेटियाँ इंग्लिश मीडियम में पढ़ी है, से उनको प्रॉब्लम नहीं होता है, लेकिन गुजराती मीडियम पीपल आर ऑलवेज फेसिंग द सेम प्रॉब्लम, व्हाट डू यू से अबाउट दैट? निखिल भाई, खरेखर मीडियम में जो हमने बात करी है तो एकदम योग्य नहीं लगती, एनो रीजन एज है, તમે આવો કે તું પણ રિઝલ્ટ જો તો ઇક્વલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ ગુજરાતી મીડિયમના અને ઇંગ્લિશ મીડિયમના પાસ થયા છે. આપણે પીસીસીમાં જે બંને છોકરીઓના રેન્ક આવ્યા છે
રાઈટ, તે બંને ગુજરાતી મીડિયમની છે. એટલે ખરેખર ઇંગ્લિશ ને ગુજરાતી મીડિયમનો એટલો પ્રેશર નથી. એટલું નક્કી વસ્તુ છે કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીએ થોડી એફર્ટ્સ પોતાની લેંગ્વેજ સુધારવા માટે ચોક્કસ મૂકવી પડે. પહેલી વાત તો એ છે કે સીએમ અડધા સબ્જેક્ટ પ્રેક્ટિકલ છે, અને પ્રેક્ટિકલ સબ્જેક્ટમાં ઇંગ્લિશ ને ગુજરાતીનો પ્રોબ્લેમ નથી આવતો. જો બાકીના સબ્જેક્ટની વાત કરીએ, હવે જેને ઓલરેડી ખબર જ છે કે એક વર્ષ પછી મારે પરીક્ષા ઇંગ્લિશમાં જ આપવાની છે, હવે જો ઊંઘતો જ રહી તો એને સફર કરવું જોઈએ. બાકી ખરેખર જોવા જતાં હું તો આટલા વર્ષથી ભણાવું છું, મેં તો જોયું છે ગુજરાતી મીડિયમના છોકરાઓ બહુ જ ઇઝીલી મતલબ બહુ જ ઇઝીલી ટેકલ કરી લેતા હોય છે. અને સાહેબ, હવે આજના જમાનામાં ગુજરાતની વાત કરીએ, જ્યારે લોકો મેસેજીસ, ઇમેલ્સ એ બધા તો ઇંગ્લિશમાં કરતા આરામથી શીખી ગયા છે. ક્રિકેટ મેચ તો ઇંગ્લિશમાં જ કોમેન્ટ્રી સાંભળે છે, અને સિને એવોર્ડ્સ બી તો ઇંગ્લિશમાં જ સાંભળે છે. ખાલી બસ ભણતરમાં જ લોકોને ગુજરાતી મીડિયમ યાદ આવે છે. એટલે મીડિયમનો પ્રોબ્લેમ ચોક્કસપણે નથી જ, એ મગજમાંથી કાઢવો જ પડશે. તો જયભાઈ, આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. આપ આવા પ્રગતિના ઉચ્ચતમ શિખરો સર કરતા વિદ્યાર્થીઓને વધુ ને વધુ પ્રગતિ કરાવતા રહો એવી હાર્દિક શુભકામના. બેટા, આપનો ખૂબ ખૂબ બહુ બહુ શુક્રિયા, ધન્યવાદ.